વીરપુર આજે જગત વિખ્યાત છે સૌરાષ્ટ્રના આ નાના એવા વીરપુર ઓગણીસો સિતોતેર માં વીરપુર ના પ્રધાન ઠક્કર અને રાજબાઈના સંતાન થઈને જન્મ લીધો હતો જલારામ બાપા માત્ર સોળ વર્ષ ઉંમરે વીરબાઈ સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે નાની ઉંમરમાં જ તેઓને ભક્તિની લગ્ન લાગી હતી ને રામના પરમ ભક્ત બની ગયા હતા અને આ નાની ઉંમરે તેઓએ અમરેલીના ફતેહપુર ગામના સંતશ્રી ભોજલ રામને પોતાના ગુરુ માની લીધા હતા અને ભક્તિમાં ગળા ડૂબી થઈ ગયા હતા જેમાં તેના ધર્મ પત્ની વીરબાઈનો પણ પૂરો સાથ મળ્યો હતો સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત અઢારસો છપ્પન કારતક સુધ સાતમ અને સોમવારે ઈસવીસનની સાલમાં જોઈએ તો ઈસવીસન સત્તરસો નવાણું ચાર અગિયાર સત્તરસો ને દિવસે પ્રધાન ઠક્કર અને મા રાજબાઈના કોખે સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ થયો હતો જલારામ બાપા ને ગુરુ શ્રી ભોજલરામ બાપા ની પ્રેરણા ભૂખિયા ને અને સાધુ સંતો ને ભોજન કરાવીને સેવા કરવાની પ્રેરણા થઈ અને વિક્રમ સંવત અઢારસો છોતેર માં તેઓએ સદાવ્રત નો પ્રારંભ કર્યો

બધા સોનાના દાગીનાઓ આપીને પણ શ્રદ્ધાવત ચલાવ્યું હતું અને ભૂખ્યા અને સાધુઓ અને સંતોને ભોજન કરાવેલ અને હવે આ શ્રદ્ધાવત ને બસો વર્ષથી અવિરત ચાલે છે સંત શિરોમણી જલારામ બાપાના પિતા શ્રી પ્રધાન ઠક્કરને ને વીરપુરમાં એક જૂની ભાષામાં કહી શકાય તો હાટડી એક દુકાન હતી પણ જલારામ બાપાને નાનપણથી એક જ નામ હતું એ ભગવાન રામ સીતારામ રામ સીતારામનું ભજન કરતા હતા એ દરમિયાન એમને અમરેલી પાસે આવેલ ફતેહપુર ગામના સંત શિરોમણી સદગુરુદેવ ભોજલરામ બાપા એમને ગુરુ તરીકે ધાર્યા સદગુરુદેવને એમને કહ્યું કે દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ આ મહામંત્ર મેં નક્કી કરેલો છે ત્યારે ભોજલરામ બાપાએ જલારામ બાપાને આશીર્વાદ આપ્યા કે આપે જે નક્કી કર્યું છે એ અત્યારે સદાવ્રતનો પ્રારંભ કર્યો કરો એવા આશીર્વાદ ભોજલરામ બાપે આપ્યા પછી ઈસવીસન અઢારસો વીસ મહાસુદ બીજને દિવસે વીરપુરને આંગણે ભોજલરામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ સદાવ્રતનો પ્રારંભ કર્યો અને એ સદાવ્રતને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર વીસને દિવસે બસો વર્ષ પૂરા થાય છે એટલે કે દ્વિશતાબ્દી મહોત્સવ

કારણ કે વૃદ્ધ થઈ ગયા હોવાથી તેની સેવા માટે કોઈ જરૂર છે તો તેની સેવા કરી શકે તે સમયે જલારામ બાપા તે વૃદ્ધ સાધુ ના તે વૃદ્ધ આવેલ ભગવાન ને ભગવાનને વીરબાઈનો હાથ આપી દીધો હતો થોડે દૂર જઈને ભગવાન એક જોડી અને લાકડીનો દંડો વીરબાઈ ને આપી અને અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ આકાશમાંથી આગાહી થઈ કે જલારામ તે મને ઋણી બનાવી દીધો અને તે જે સદાવ્રત ચાલુ કર્યું છે તે કાયમ આમ ચાલુ જ રહેશે અને ભખ્યાની ભૂખ ભાંગશે જલારામ બાપાએ સદાવ્રતની શરૂઆત કરી ત્યારથી એમને મા વીરબાઈમાં અને જલારામ બાપાએ ખેત મજૂરી કરી છે એને ઘણો સંઘર્ષ કર્યો છે પણ વીરપુરમાંથી પસાર થતા તમામ સાધુ સંતો તમામ વટે માર્ગોને એને પ્રેમથી ભોજન જમાડ્યું છે એ ભોજન જમાડવા દરમિયાન એક વખત અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ રામ સાધુનું રૂપ ધારણ કરી વીરપુર આવે છે જલારામ બાપા આગ્રહ કરે છે કે આપ મહાત્મા વધારો જમી લ્યો એને કીધું કે મારે જમવું નથી મારું શરીર વૃદ્ધ થયું છે મારા શરીર ચાલતું નથી તું તમામ સાધુને જમાડો છો તમામ વટેમાર્ગોને જમાડો છો એ મેં સાંભળ્યું છે પણ મારું શરીર તો વૃદ્ધ થયું છે મારી જો સેવા કરવી હોય તો હું માગવી આપીશ એવું જલારામ બાપાને કહેલું ત્યારે જલારામ બાપાએ કીધું કે આપ આજ્ઞા કરો ત્યારે સાધુ રૂપે પધારેલા ભગવાને એમના ધર્મપત્ની મા વીરબાઈની માગણી કરી અને જલારામ બાપાએ પણ વરનો પણ વિચાર કર્યા વગર મા વીરબાઈનો હાથ એ સાધુના હાથમાં સોંપી દીધો જોડી અને દંડ ત્રણ કિલોમીટર દૂર જઈ એ સાધુ રૂપે આવેલા ભગવાને આ જોડી અને દંડનું ધ્યાન રાખજો એવું વીરબાઈને કહીને એ સાધુ અદૃશ્ય થયા ત્યાર પછી થોડીક વારમાં આકાશવાણી થાય છે એ આકાશવાણીમાં એમ કહેવામાં આવે છે કે તમે સાધુ રૂપે આવેલ હું સાધુ નહીં પણ અખિલ ભગવાનનો માલિક રામ હતો આ જોડી અને દંડને મંદિરમાં પધરાવજો તમે સદાવ્રત જલાવજો હરિનું નામ જ ભજજો આ સદાવ્રત એ કસોટીમાંથી પાર થયા પછી પણ ચાલે છે જ્યાં ટુકડો ત્યાં હરીનો હરિનો ના સિદ્ધાંત ઉપર ચાલતા જલારામ બાપાએ શરૂ કરેલ સદાવતને ધીરે ધીરે બસો વર્ષ પૂરા થઈ ચૂક્યા છે જલારામ બાપાના વારસો એ પણ આ બાપાએ શરૂ કરેલ સદાવતને અવિરત પણ ચાલુ રાખ્યું હતું બાપાએ શરૂ કરેલ સદાવતમાં રોજ હજારો લોકો પ્રસાદ લઈને તૃપ્ત છે બાપાના સદાવતે હવે એક નવું પગલું આગળ વધીને આજથી બરાબર વીસ વર્ષ પહેલા

એમના પિતાશ્રી જયસુખરામ બાપાએ બે હજારની સાલમાં એવો નિર્ણય લઈ લીધો કે વીરપુર મંદિરમાં કોઈએ એક પણ રૂપિયો ધરવો નહીં કોઈ ભેટ સોગાદ ન લેવી અને તો પણ જલારામ બાપા વીરપુરમાં આવતા જલારામ બાપાના તમામ ભાવિક ભક્તજનોને અમે ભૂખ્યાને ભોજન આપશું જે જલારામ બાપાએ મહામંત્ર આપ્યો છે એ મહામંત્રમાં અમે કચાસ નહીં રાખીએ એને બીજી કોઈ છણાવટ કરી નથી પણ અમે ભૂખ્યાને ભોજન એ આપશું આપશું અને આપશું આવો નિર્ણય જયસુખરામ બાપાએ આજથી વીસ વર્ષ પહેલાં લીધેલો છે દ્વારા ચાલુ કરેલ વર્ષ પૂરા છે અને બીજી તરફ બાપા ના મંદિર માં કોઈ પણ જાત નું દાન લેવાનું બંધ કર્યું તેને વીસ વર્ષ પૂરા થયેલ છે ત્યારે જલારામ બાપા ના મંદિર દ્વારા આ વર્ષ ને અન્ન ક્ષેત્રે દિશતાબ્દી તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે મોરારી બાપુ આયોજન કરવામાં આવેલ છે રહેલ દીપ સપ્તાહ મહોત્સવ માં વીરપુર ના કોઈ ઘરે આ નવ દિવસ સુધી જમવાનું બનાવવાનું નથી અને તેઓ અહીં સદાવત માં પ્રસાદ લેવાનું છે અહીં આ દરમિયાન હજારો ભાવિકો પ્રસાદ લેશે વીરપુર માં એક ઉત્સવ જેવો માહોલ છે વીરપુરને સંગાવવામાં આવેલ છે અને તમામ લોકો અહીંયા ઉત્સવને ઉજવવા માટે થનગની રહ્યા છે દ્વિશતાબ્દી મહોત્સવ અનક્ષેત્રનો થઈ રહ્યો છે ત્યારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા જલારામ બાપાના ભારતમાં વસતા ભક્તજનો વિદેશમાં વસતા ભક્તજનો અને જલારામ બાપાની કર્મભૂમિ વીરપુર એ વીરપુર ગામના તમામ ગ્રામજનોમાં આજથી બસો વર્ષ પહેલાં જે રામના નામથી અન્નક્ષેત્ર શરૂ કર્યું એ અન્નક્ષેત્ર બસો વર્ષે પણ એ પરિવારજનો ચલાવી રહ્યા છે ત્યારે એમને તો ખુશી હોય જ પણ એનાથી આગળ જલારામ બાપાના ભારતભરના વિદેશમાં રહેતા ભાવિક ભક્તજનો અને વીરપુરના ગ્રામજનો જે ગામના લોકો છે તેને પણ એવો ઉત્સાહ છે કે બસો વર્ષ થાય છે ત્યારે પૂછી મોરારી બાપુના અવાજમાં રામનું નામ ગુંજશે વીરપુરમાં ઘર ઘર ગુંજશે જલારામ બાપાના ભાવિક ભક્તજનોમાં ગુંજશે એ જ ગુંજન ધન્યધરા આ જલયાનની ભૂમિમાં થઈ રહ્યું છે વીરપુરમાં આજે તમે કોઈ પણ ઘરે જાવ વીરપુરના કોઈ પણ ગ્રામજનોને મળો તો એક જ નામ અત્યારે કે અઢારથી છવ્વીસ સુધી અમારે માત્ર નામ લેવાનું છે રામનું કારણ કે આજ અમારે ઘેરે પધાર્યા જલિયાન સુરેશ ભાલિયા દિવ્યાંગ ન્યૂઝ